नमस्ते विद्यार्थी मित्रों, विषय कहूँ माँ आज आप पूरक पाचन बे शीखीशू जेनु नाम छे पड़छायाना खेल। लेखिका छे दुर्गा भागवत अने अनुवादक छे अरुणा जाडेजा। आप पूरक पाचन एक में पण आ लेखिकाना नाम अने अनुवादकना नाम जोई गया हता, बराबर छे। तो आज आप आ नव चेप्टर जोईशू पड़छायाना खेल। पड़छायो एटले तमे जोयो ज हशे, આપણે તડકામાં કોઈપણનો પડછાયો જોઈએ છે, આપણો પોતાનો પડછાયો જોઈએ છે, વૃક્ષનો પડછાયો જોઈએ છે, બરાબર, કોઈપણ પ્રાણી કે પશુ હોય તો એનો પણ આપણે પડછાયો દેખાય છે। તો અહીં પણ એ રીતે જ એક પડછાયાની વાત કરવામાં આવી છે અને એ પડછાયામાં કેવી કેવી વસ્તુઓ દેખાય છે તે બતાવવામાં આવ્યું છે। સવારના 9-10 વાગ્યા છે, પૂર્વ તરફની બારીના કાચ દૂધિયા છે, બહાર બદામનું ઝાડ છે, તેના હલતા પાંદરા પેલા અર્ધપારદર્શક કાચમાં। સવારના કેટલા વાગ્યા છે? 9-10 વાગ્યા છે અને પૂર્વ તરફની બારી એટલે કે જે બાજુ સૂર્ય ઉગે છે તે બાજુની બારી હોય છે, તેનો કાચ કેવો દેખાય છે? દૂધિયો, કારણ કે તેની ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે। કાચની બહાર શું છે? બદામનું ઝાડ છે અને જે ઝાડના પાંદરા હલતા હોય છે તે પેલા અર્ધપારદર્શક એટલે કે થોડું દેખાય અને થોડું ન દેખાય તેવો કાચ પર દેખાય છે। શું દેખાય છે તો એમાં આપણે જોઈશું। સપનામાં આપણે ખૂબ વિચિત્ર વાતો જોઈએ છીએ, પણ મને થાય કે પડછાયાના ચક્રમ જેવા આ આકારોની બરોબરી એકે સપના સાથે ન થાય। તો અહીં કહે છે કે સપનામાં તો આપણે બહુ બધું જોઈએ છીએ, બરાબર, ઘણું બધું વસ્તુઓ આપણે જોઈએ છીએ જે આપણે ખબર બી નહીં હોય એવું આપણે સપનામાં જોતા હોઈએ છીએ, પણ શું કહે છે કે આ પડછાયામાં જેવી વસ્તુઓ કે મેં જોઈ ને એની બરાબરી આપણે એક પણ સપના સાથે ન થઈ શકે। એટલે જે કાચ ઉપર પડછાયો પડતો તો શેનો? બદામના ઝાડના પાંદરાનો। તો તેમાં શું દેખાય છે તેની વાત કરવામાં આવી છે, તો કે એમાં મને જે વિચિત્ર ચિત્રો દેખાયા તેવા મને સપનામાં પણ જોવા મળ્યા નથી। તેમાં આ આકારો હલતા રહેતા હોવાથી તેમની વિચિત્રતાનો પાર નથી। આકારો હલતા રહે છે કારણ કે પવન હોય એટલે પાંદરા હલતા રહે છે, એટલે આકારો પણ બદલાઈ જાય છે, એટલે એ આકારો પડછાયામાં દેખાયા કરે છે। પવન હલે તો આકાર બદલાઈ જાય છે અને એનો પડછાયો બને છે, તો આપણે પડછાયામાં કંઈ પણ ચિત્ર નવું જોવા મળે છે। તો આમાં કયા કયા ચિત્ર જોવા મળે છે અને શું જોવા મળે છે તે આપણે આગળ જોઈએ। આ જુઓ, સાવ બેસી ગયેલા પેટવાળો, જાડી પૂંછડીવાળો, બે પગવાળો ઉંદર ક્યાંનો મો ઉઘાડ બંધ કરે છે? તો એ પડછાયામાં શું દેખાય છે કે સાવ બેસી ગયેલો પેટ એટલે કે પેટ પરથી ચપતું, જાડી પૂંછડીવાળો અને બે પગવાળો શું દેખાય છે? ઉંદર। ઉંદરને ક્યારેય બે પગ હોતા નથી, પણ આ પડછાયામાં એવું દેખાય છે। શાનો પડછાયો? તો જે બદામનું ઝાડ છે તેના પાંદરાનો પડછાયો પડે છે, તેમાં એમને આવું ચિત્ર દેખાય છે, આવા આકારો દેખાય છે। અને એ ઉંદર શું કરે છે? મો ઉઘાડ બંધ કરે છે। મો ઉઘાડ બંધ એટલે કે તેનું મોઢું ખોલે છે અને બંધ કરે છે, ખોલે છે અને બંધ કરે છે, એવું દેખાય છે। એવું કેમ દેખાય છે? તો કે પેલા ઝાડના જે પાંદરા હલે છે એના લીધે ઘડીકમાં મો બંધ હોય એવું દેખાય છે અને ઘડીકમાં મો ખુલ્લું હોય એવું દેખાય છે। એની પાછળ ત્રણ શિંગડાવાળું, એક ખૂબ લાંબુ ઝીણકી પૂંછડીવાળું, એક મોટું સસલું પોતાના જાડિયા પાડ્યા હાથ વડે ઉંદરને પકડવા જાય છે। શું કહ્યું છે? ઉંદર દેખાય છે જે મો ખોલ બંધ કરે છે અને તેની પાછળ ત્રણ શિંગડાવાળું અને ખૂબ લાંબુ ઝીણકી એટલે કે ઝીણું, ઝીણી પૂંછડીવાળું શું દેખાયું? સસલું જેવું દેખાય છે અને તે પોતાના જાડિયા પાડ્યા હાથ વડે એટલે કે એના હાથ કેવા દેખાય છે? જાડા દેખાય છે, જે સસલુંના હાથ નથી હોતા, એને ચાર પગ હોય છે પણ એ જે આગળના બે પગ હોય તેને આપણે હાથ તરીકે ગણી શકીએ છીએ, તો કે જાડિયા પાડ્યા હાથ દેખાય છે અને એ હાથથી એ શું કરે છે? ઉંદરને પકડવા જાય છે। બેવના મો ફરે છે એટલે કે બંનેના મો ફરે છે, ક્યાં? આગળ પાછળ, એક જ દિશામાં બંનેના મો જ્યારે ફરે છે ત્યારે બંનેના મો એક જ દિશા તરફ દેખાય છે। પકડ્યો ઉંદર સસલાના સકંજામાં,
पकड़ायो उंदर સસલાના સકંજામાં એટલે કે પંજામાં, પછી સસલું ઉંદરને પકડી લે છે એટલે કે સસલાના પંજામાં ઉંદર આવી જાય છે। હવે એ ઉંદરનું મોટું હરણ થઈ ગયું। હવે શું થાય છે કે ઉંદર જે નાનું દેખાતું હતું ચપટા પેટવાળું બે પગવાળું બરાબર, તે હવે શું થઈ ગયું, હવે કેવો પડછાયો બન જાય, જે પહેલાં ઉંદર દેખાતો હતો હવે પડછાયામાં એ ઉંદરની જગ્યાએ શું દેખાય છે, મોટું હરણ। એટલે ઉંદરનું શું થઈ ગયું, હરણ બની ગયું, એટલે કે એ પડછાયો હવે ઉંદરની જગ્યાએ હરણ જેવો દેખાવા લાગ્યો। જાડા બટાકા બે પગવાળું, હરણ કેવું છે, જાડા બટાકા બે પગવાળું, જાડા બટાકા હોય તેવું અને કેવું બે પગવાળું હરણ દેખાય છે। પેલા સસલાનો રંગ આછો થઈ ગયો અને હવે એમાંથી એક વાર કાપેલી મોટી મસ ને જાડી છોકરી નીકળે છે। સસલાનો રંગ આછો થઈ ગયો કેમ, તો કે પહેલાં એ શું પકડવા ગયો હતો, ઉંદર પકડવા ગયો હતો, હવે જ્યારે જોયું તો હરણ છે, એટલે હવે હરણ મોટું દેખાય છે, એટલે સસલાનો રંગ કેવો થઈ જાય છે, આછો થઈ જાય છે। એટલે સસલાનું જે પરછાયો છે તે હવે આછો થઈ ગયો, કારણ કે હરણ પહેલાં ઉંદર નાનો હતો એટલે સસલું બરાબર દેખાતું હતું, પણ જ્યારે હરણનું પરછાયું મોટું થઈ ગયું ત્યારે સસલો હવે શું થઈ ગયો, એનો પરછાયો થોડો આછો થઈ ગયો, એમ કહેવા અહીં માંગે છે। અને એની જગ્યાએ હવે શું દેખાય છે, સસલાની જે પડછાયો હતો એ આછો થઈ ગયો છે અને હવે એની જગ્યાએ એટલે કે સસલાની જગ્યાએ હવે શું જોવા મળે છે, તો કે વાર કાપેલી મોટી મસ, વાર કાપેલા છે મોટી મસ, એટલે મોટી અને જાડી છોકરી નીકળે છે, એટલે જાડી છોકરીનો પડછાયો દેખાય છે। પેલું હરણ હવે એના પડખામાં ભરાય, એટલે જે હરણ હતું તે એની પાસે ભરાય છે, કોની પાસે, આ મોટી મસ જે જાડી છોકરીનો પડછાયો દેખાય છે તેની પાસે ભરાય છે। અને પછી વિચિત્ર પક્ષીઓ પાંખ ફકરાવા લાગ્યા અને પછી એવું પડછાયો દેખાય છે કે વિચિત્ર બધા પક્ષીઓ છે, ચિત્ર સ્પષ્ટ પડછાયો છે એટલે ચિત્ર સ્પષ્ટ દેખાતા નથી, પણ એવું લાગે છે કે થોડાક પક્ષીઓ છે વિચિત્ર, જે જોર જોરથી પાંખો ફફડાવે છે, એટલે જે ઝાડના પાંદરા હલતા હોય એટલે એવું લાગે કે પાંખો ફફડાવે છે। બીજા કાચમાંથી એક જ બાજુએ મોં ફેરવેલા બે પક્ષીઓ દેખાય છે, બીજો કાચ જોઈ છે, બારીના બે કાચ હોય છે ને તેમાં બીજો કાચ જોઈ તો એમાં પડછાયો શું પડે છે કે બે મોં ફેરવેલા પક્ષીઓ દેખાય છે, એટલે એક પાંદરું આ ડાબી બાજુનું મોં હોય અને એક પાંદરું જમણી બાજુનું મોં તરફ હોય, તો એ કાચની અંદર શું દેખાય કે બે પક્ષીઓ મોં ફેરવેલા બેઠેલા દેખાય છે। એકનું મોટો ગરદન સુધી લંબાયેલું મોટું અને આખાય મોંમાં નાચતી આંખ જ દેખાય છે। એક પક્ષી એવું દેખાય છે કે એનું ગરદન લાંબી અને મોટી દેખાય છે અને આખા મોંમાં નાચતી આંખ જ દેખાય છે, એ રીતનું એને પડછાયો દેખાય છે। અને પાંખ ખરી પગ પણ પગ વડે કૂદકા મારે એવો બીજો પક્ષીનો આકાર દેખાય છે, પાંખ ખરી પણ પગ વડે કૂદકા મારે એવો બીજા પક્ષીનો આકાર પણ દેખાય છે। તો એવો કૂદકા મારે એટલે તો દેડકા જેવો એક આકાર હોય, પણ પાક પણ છે એને, હવે પાક છે તો દેડકો તો નહીં હોઈ શકે, પણ એવું પણ એને પડછાયામાં દેખાય છે, જેમ આપણે સપણામાં કંઈ પણ વસ્તુ જોઈ શકીએ છીએ તેવી જ રીતે આ પડછાયામાં પણ આપણે કોઈ પણ વસ્તુ જોઈ શકીએ છીએ, ભલે દેડકાને નથી હોતા પાક, પરંતુ એને પડછાયામાં એવું દેખાય છે કે એક પક્ષી છે અને તે કૂદકા મારે એવું છે, પણ એને પાંખ પણ છે। આ જુઓ, ધડ રીછનું અને માથું બગલાનું હોય તેવું એક પ્રાણી ઝાડની આડીડારી પર નાગની જેમ ગૂંચવું વળીને બેઠેલો લાંબા સાપ પોતાના પંજામાં પકડીને ચાંચ મારી રહ્યું છે। હવે બીજું શું દેખાય છે પડછાયામાં, તો કે ધડ રીછનું, એટલે કે શરીર કોનું, રીછનું, અને માથું કોનું, બગલાનું, બરાબર, ધડ રીછનું માથું બગલાનું એવું એક પ્રાણી દેખાય છે। અને એ ક્યાં દેખાય છે, તો ઝાડની આડી ડાળી ઉપર નાગની જેમ ગુચરું વળીને ઊભેલો લાંબો સાપ છે તે તેના પોતાના પંજામાં પકડીને ચાંચ મારી રહ્યું છે તેવું લાગે, તેવું દેખાઈ રહ્યું છે। ઉપરના ફકરામાં આવતો હોય
केवो परछायो दोरो, बाकीना परछाया तमारी नोट में दोरी नोटिस बोर्ड पर लगाड़ो। हवे आपणे आजे वर्णन जोयुं पर परछायानुं, तो ए रीतनो परछायो तमारे दोरवानो छे एवुं कह्युं छे। एटले आमां तमने जे रीते पक्षीओ बतावामां आव्या छे, पहेलुं आपणे परछायो दोरीए तो शुं दोरीए आपणे? કે સાવ બેસી ગયેલો, પેટવાળો, જાડો પૂંછડીવાળો, બે પગવાળો ઉંદર, બરાબર? પહેલાં આપણે એવો ઉંદર બનાવીશું, અને એની પાછળ શું બનાવીશું આપણે? તો કે એક મોટું સસલું પોતાના જાડિયા પાડ્યા હાથ, એટલે એક મોટું સસલું, એના હાથ પગ કેવા બતાવવાના? જાડિયા બતાવવાના, અને તે ઉંદરને પકડવા જાય છે, એ રીતનું આપણે બીજો પડછાયો દોરી શકીએ। પછી આપણે બીજો પડછાયો દોરવો હોય તો શું દોરવાનું? જ્યારે ઉંદર હરણ બની જાય છે તેવું, હરણ કેવું હતું? જાડા બટાકા જેવું, બે પગવાળું, તો આપણે એવો પડછાયો બનાવવાનો, અને એની સાથે સાથે સસલાનો રંગ આછો થઈ જાય છે, એટલે પાછળ આછું સસલું અને એની ઉપર વાળ કાપેલી મોટી મસ્ત જાડી છોકરી બનાવી શકીએ। તો આ રીતના આપણે આમાં જે રીતે પક્ષીઓ બતાવેલા છે એ પક્ષીઓ પ્રમાણે આપણે પડછાયા બનાવી શકાય છે, બરાબર છે? અહીં એક બીજું પણ છે, ધળ રીછનું માઠું પગલાનું, એવું પણ આપણે એક પ્રાણી બનાવી શકીએ છીએ, બરાબર? પછી ઝાડની ડાળી ઉપર આપણે નાગની જેમ ગૂંચડું વાળીને ઉભેલો લાંબો સાપ પણ બતાવી શકીએ છીએ, જે કોની પાસે છે? જે આ રીછ, ધળ રીછનું અને બગલા જેવું પ્રાણી દેખાય છે તેના પંજામાં ચાંચ મારી રહ્યું છે, એવું આપણે બતાવી શકીએ છીએ। તો આ રીતે આપણે અલગ અલગ પડછાયા નોટમાં દોરીને બતાવી શકીએ છીએ। તો આવા પડછાયાના ચિત્ર તમારે પણ શોધવાના છે, જોવાના છે, અને એને જોઈને કયું પ્રાણી કે કયું વસ્તુ આપણે દેખાય છે પડછાયામાં તે આપણે અનુમાન કરવાનું રહેશે। તો બાળકો, આની આગળનું પૂરક વાચન આપણે આવતા વિડીયોમાં જોશું। આ પૂરક વાચનોમાં પાઠ્યપુસ્તકમાં સવાલ જવાબ આપેલા નથી, ફક્ત તમારે આ પડછાયાના ખેલ એ 2-3 વાર વાંચીને મોઢે રાખવાનું રહેશે। આમાંથી નાના નાના લગભગ પ્રશ્ન 1-2 વાક્યમાં 1-2 માર્કમાં પૂછાઈ શકે છે, માટે તમારે આ ફક્ત યાદ રાખવાનું છે, 2-3 વાર વાંચવાનું રહેશે। થેન્ક યુ।